केंद्रीय मंत्री मनसुख मांडवियाए ज़ाइडस कैडिलानी मुलाकात लीधी हती। केंद्रीय मंत्री मनसुख मांडवियानु निवेदन सामे आव्यु छे। मोदी जीना नेतृत्वमां समग्र देशमां वैक्सीनेशन अभियान चाली रह्यु छे। ઝાયડસના મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત તેઓએ કરી છે। ડિસેમ્બર પહેલા તમામને વેક્સિનેટ કરવાનું જે અભિયાન છે એ પૂરું કરી શકાય એ બદલ તેઓએ સમીક્ષા કરી છે। ઝાયકોવ ડી માટે ઝાયડસે મંજૂરી માંગી છે। સમીક્ષા કરી અને મંજૂરી આપવામાં આવશે। ઝાયડસની વેક્સિન ડીએનએ બેઝડ છે। આ વેક્સિનનો લાભ દેશને મળી શકે છે। સમગ્ર ભારતમાં તમામને વેક્સિન આપવાનું આયોજન છે। વેક્સિન માટે મેન્યુફેક્ચરિંગ અને સપ્લાયનો ડિસેમ્બર સુધીનો પ્લાન છે। જુલાઈમાં 13 કરોડ ડોઝ મળશે। પોપ્યુલેશન મુજબ સપ્લાય કરવામાં આવશે। ડિસેમ્બર પહેલા 18 વર્ષથી ઉપરના તમામને વેક્સિન આપવાનું આયોજન છે। શનિવારના રોજ ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની પણ તેઓએ મુલાકાત કરી હતી। દર મહિને 10 કરોડ ડોઝ સીરમ ઇન્સ્ટિટ્યૂટ બનાવી રહ્યા છે। બાળકો માટે ટ્રાયલ બેઝ પર કેટલીક કંપનીઓ મંજૂરી માંગી રહી છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જે ઝાયડસ બાયોટેક ચાંગોદર ખાતેના પ્લાન્ટની મુલાકાત કરી હતી, જે પ્રમાણે તમને આજે મુલાકાત છે ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક સાબિત થઈ છે। તેમણે ઝાયડસ બાયોટેકમાં જે આ વેક્સિન બની રહી છે, ઝાયકોવ ડી વેક્સિન જે પ્રથમ ડીએનએ બેઝ આ વેક્સિન છે, તેને લઈને તેમણે સમીક્ષા બેઠક યોજી હતી। જે પ્રમાણે મનસુખ માંડવિયાએ નિવેદન રાખ્યું છે કે ભારતમાં સમગ્ર ભારતને ડિસેમ્બર સુધીમાં તમામ લોકોને વેક્સિન આપી દેવાય તે પ્રકારનું લક્ષ્ય પ્રધાનમંત્રીએ જે પ્રમાણે નક્કી કર્યું તે અભિયાન અંતર્ગત તેઓ એમાં સફળ થવાના છે તેવું આયોજન છે। ત્યારે અન્ય જે બાબતની વાત કરીએ કે 18 વર્ષથી વધુ 18 વર્ષ સુધીના જે બાળકો છે તે યુવાનો છે તેમને વેક્સિન આપવા માટે પણ જે અમુક કંપનીઓ મંજૂરી માંગે છે, ઝાયકોવ ડી વેક્સિન છે તે બાબતે પણ ઝાયડસે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે। તમામ ભાષાઓ પર તેમને એક પ્રકાર નજર રાખી હતી। ત્યારે જે જુલાઈ માસમાં જે 19 કરોડથી વધુ જે લોકોને વેક્સિન આપવાનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તમામ ભાષાઓમાં સમગ્ર કહી શકાય કે મનસુખ માંડવીની આજની ગુજરાતમાં ખાસ જે ઝાયડસ બાયોટેક છે તેમજ કડીમાં આવેલી એસ્ટાર બાયોસાયન્સ કંપની છે તેમની પણ મુલાકાત કરવાના છે। સમગ્ર તમે સીરમ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત ગઈકાલે કરી હતી, ત્યારે વેક્સિનને લઈને જેમની જે મુલાકાત છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। ત્યારે આગામી દિવસોમાં વેક્સિનનું અભિયાન છે સમગ્ર દેશમાં વેગવંતુ બને તે માટે પણ એક નવી જે ઝાયડસ બાયોટેકની જે વેક્સિન છે તે પણ લોકો જે વેક્સિનનો ઉપયોગ કરી શકે, વેક્સિનેશન માટેનું જે અભિયાન વેગવંતુ બને તે પ્રકારની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ। મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર 18થી ઉપરની વયના બધા જ નાગરિકોને વેક્સિનેશનનું અભિયાન ચાલી રહ્યું છે। આ સ્થિતિની અંદર દેશની અંદર વેક્સિન મેન્યુફેક્ચરિંગ કરતી પ્લાન્ટની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી છે। આજે કેડિલા ઝાયડસ કંપનીની અંદર મુલાકાત દરમિયાન ઝાયકોવ ડી વેક્સિન કે કેડિલા ઝાયડસ કંપની એ ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન માટે એપ્લિકેશન કરી છે, એની સમીક્ષાના આધારે એમને મંજૂરી આપવામાં આવશે। ત્યાર પછી એનું મેન્યુફેક્ચરિંગ કેપેસિટી, એમનું ઉત્પાદન વગેરેના સંદર્ભમાં વિસ્તૃત સમીક્ષા થઈ છે, જે આગામી દિવસોની અંદર દેશના વેક્સિનેશન અભિયાનની અંદર સારી રીતે ઉપયોગી થશે। માંડવિયાજી, જે ડીએનએ બેઝડ આ વેક્સિન છે એનાથી કંઈક ફાયદો થશે એવું આપણે માની શકીએ, કારણ કે વાયરસ જે છે મ્યુટેટ પણ થઈ રહ્યો છે? જે ઝાયડસની વેક્સિન છે એ ડીએનએ બેઝ વેક્સિન છે। આ વેક્સિન વિશ્વની અંદર સૌથી પહેલા જો ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન મળી જશે તો સૌથી પહેલાં ઇન્ડિયા એનું મેન્યુફેક્ચરિંગ કરી અને માર્કેટમાં મૂકી રહી છે, એ ગુજરાત માટે અને દેશ માટે પણ ગૌરવની વાત છે। હું અપેક્ષા રાખું છું કે ચોક્કસ રીતે ઝાયડસ કંપની ડીએનએ બેઝ વેક્સિન ડેવલપ કરવામાં સફળ જશે અને જેનો લાભ દેશને મળશે।